પેન્શન ફંડ નિયામક અને વિકાસ પ્રાધિકરણે નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે NPS અંતર્ગત પેન્શન ઉપાડવાનો નિયમ રજૂ કર્યો છે. આ નિયમ 1 ફેબ્રુઆરી 2024 થી લાગુ થવા જઈ રહ્યો છે, જેમાં દેશભરના પેન્શન ધારકો માટે ખુશખબર છે. 1 ફેબ્રુઆરી થી નેશનલ પેન્શન સિસ્ટમના નિયમો બદલાઈ જવાના છે. આ અંગે પરિપત્ર પણ બહાર પાડી દેવાયો છે, જે અંતર્ગત હવે સેવાનિવૃત્ત સરકારી કર્મચારી પેન્શન ફંડમાંથી આંશિક રિફંડ મેળવી શકશે. આ નવા નિયમ મુજબ પેન્શન ધારક તેના પેન્શનમાંથી માત્ર 25% ભાગ જ ઉપાડી શકશે. આ ઉપરાંત ઓથોરિટીએ આપેલી જાણકારી અનુસાર આ ઉપાડમાં પેન્શન ધારકની ડિપોઝિટનો સમાવેશ થશે નહીં. આદેશ મુજબ ખાસ કારણોને ધ્યાને લઈ અને પેન્શન ફંડમાંથી ઉપાડ કરી શકાય છે. જે માટેના કારણોની જો વાત કરીએ તો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હો અથવા તો સ્ટાર્ટઅપ માટે ઉપાડ કરી શકો છો. આ ઉપરાંત બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે ઉપાડ કરી શકાય છે, જેમાં દત્તક લીધેલા બાળકનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્કિલ ડેવલપમેન્ટ ખર્ચ માટે પણ ઉપાડ કરી શકાય છે. કોઈ જમીન, ઘર કે ફ્લેટ ખરીદવા માટે, કેન્સર, કિડની રોગ, બાયપાસ, મલ્ટીપલ સ્ક્લેરોસિસ અંગે ટ્રાન્સપ્લાન્ટ માટે પણ પેન્શન ઉપાડી શકાય છે. આ ઉપરાંત વિકલાંગતા અથવા અન્ય કોઈ શારીરિક ક્ષતિઓના કારણે પણ કોઈ પણ તબીબી ખર્ચ માટે પેન્શન ઉપાડી શકાય છે. આ ઉપરાંત બાળકોના લગ્ન જેવા ખર્ચ માટે આ પેન્શન ઉપાડી શકાય છે, જો કે તે માટે પૈસા ઉપાડવાનું કારણ અને એફિડેવિટ રજૂ કરવાનું રહેશે. તેના માટે તમારે એફિડેવિટ પેન્શન ઓફિસમાં નોડલ ઓફિસરને સબમિટ કરવાનું રહેશે. જો પેન્શનર બીમારી કે અન્ય કોઈ શારીરિક અક્ષમતાના કારણે પોતે ન આવી શકે તો પરિવારનો કોઈ પણ સભ્ય આવી આ દસ્તાવેજ જમા કરાવી શકે છે. આ ઉપરાંત સંપૂર્ણ રકમ જમા કરાવતા પહેલા વિભાગ તેની તપાસ કરવા માટે ખાતામાં કેટલાક પૈસા નાખશે અને કન્ફર્મેશન બાદ સંપૂર્ણ રકમ ટ્રાન્સફર કરવામાં આવશે.